नमस्कार विद्यार्थी मित्रों, श्री कर्मयोग विद्या संकुल अबुकड में आप सबनु हार्दिक स्वागत है। आज ना अंग्रेजी ना वर्ग नी अंदर आपणे कंजंक्शन विषय बात करवानी छे। हवे कंजंक्शन एटले शू तो एनु गुजराती जे छे ए संयोजक एवो अर्थ थाय छे के जेनो उपयोग जे छे ई बे वाक्य ने जोड़वा माटे अथवा तो कोई करता होय तो एने जोड़वा माटे, बे क्रियापद होय तो एने जोड़वा माटे, कर्म होय तो एने जोड़वा माटे, विशेषण ने जोड़वा माटे अथवा तो वाक्य नी अंदर विरोधाभास दर्शावानो होय तो आवु कोई पण वस्तु आपणे दर्शावानी होय तो आपणे कंजंक्शन नो उपयोग थाय छे। तो आपणने बधाने ख्याल ज छे के अंग्रेजी भाषामां घणा बधा कंजंक्शन छे, तो એમાંના આપણે ઘણા બધા કન્જંક્શન વિશે આજે ભણવાનું છે, જેવા કે એમ, બટ, ઓર, સો ધેર, સો, બીકોઝ, આવા ઘણા બધા આપણે કન્જંક્શનની વાત કરવાની છે। તો આજનો આજે લેક્ચર જે છે એ આપણો કન્જંક્શન વિશેનો છે। તો એની શરૂઆત કરતા પહેલા આપણે કન્જંક્શનની અંદર કેવા કેવા શબ્દો આવે છે એના વિશે વાત કરી લઈએ। તો કે એન્ડ આવે છે, એન્ડ કહેતા, અને પછી બટ આવે એટલે કે પણ, પરંતુ, પછી ઓર આવે અથવા પણ, અધરવાઇઝ, નહીતર, છતાં પણ, સો, ધેર ફોર, સો ધેર, આઈધર ઓર, નાઈધર નોર, બીકોઝ, વેન, આવા ઘણા બધા શબ્દ જે છે એ આપણે કન્જંક્શનની અંદર આવે છે। તો આપણે હવે એની કન્જંક્શનની આપણે શરૂઆત કરીએ। તો એમનો જે શરૂઆતનો પહેલો જે કન્જંક્શન જે છે એ આપણો છે એન્ડ, એન્ડ કહેતા અને, અને એટલે કે એન્ડ જે છે એનો અર્થ અને એવો થાય છે, અને આનો ઉપયોગ એન્ડનો ઉપયોગ જે છે એ બે વાક્યને જોડવા માટે, બે વિશેષણને જોડવા માટે, બે કર્મને જોડવા માટે અથવા તો બે કર્તાને જોડવા માટે થાય છે। આપણે એમને આપણે સામાન્ય ગુજરાતીમાં આપણે ઘણી વખત અને એવો શબ્દનો ઉપયોગ કરીએ છીએ, એવી જ રીતનો આપણે અંગ્રેજીની અંદર પણ આનો ઉપયોગ કરવાનો આવે છે। તો આપણે સામાન્ય પહેલાં તો આપણે કે આનો ઉપયોગ ક્યાં ક્યાં, તો કે બે કર્તાને જોડવા માટે, બે કર્મને જોડવા માટે, વિશેષણને જોડવા માટે અને વાક્યને જોડવા માટે થાય છે। એટલે કે જે આપણા સબ્જેક્ટ છે એને, ઓબ્જેક્ટને, એડજેક્ટિવને અને સેન્ટેન્સ વાક્યને જોડવા માટે ઉપયોગ થાય છે। હવે આપણને બધાને ખબર છે કે કર્તા, કર્મ, વિશેષણ અને વાક્યમાં કોનો કોનો સમાવેશ થાય, કોઈ પણ નામ હોય અથવા તો ઈશ ઈટ કે એવો કોઈ પણ હોય સર્વનામ, તો એ બધાનો સમાવેશ કર્તાની અંદર થાય। પછી કર્મ તરીકે આપણે જેને શુંથી પ્રશ્ન કરીએ છીએ તો એની અંદર જેનો સમાવેશ થાય એ આપણો કર્મ છે। પછી વિશેષણ, તો કે કેવું, એવો અર્થ આપણે એડજેક્ટિવનો જે વિડીયોમાં આપણે વાત કરી જેમ કે એડજેક્ટિવ તમારે જોડવાના હોય તો પણ એને વિશે વાત થાય, ઉદાહરણ તરીકે બ્યુટિફુલ છે, ઇન્ટેલિજન્ટ છે, આવા કોઈ પણ શબ્દ જે છે એને બેને જોડવાના હોય અથવા તો બેને સાથે લેવાનું હોય ત્યારે એન્ડનો ઉપયોગ થાય છે, અને બે વાક્યને જોડવાના જ્યારે હોય ત્યારે પણ એન્ડનો ઉપયોગ થાય છે। તો આપણે સૌ પ્રથમ જે કર્તાને જોડવાની વાત છે તો એમના વિશેનો એક વાક્ય લઈએ, તો કે જ્યારે બે કર્તાને જોડવાનું હોય, ઉદાહરણ તરીકે લખીએ કે લવ ખાલી જગ્યા કુશ આર બ્રધર્સ, લવ ખાલી જગ્યા કુશ આર બ્રધર્સ। હવે લવ કુશની વાત આવે એટલે આપણે સામાન્ય સમજી જઈએ કે આમાં શું છે કે લવ ખાલી જગ્યા કુશ આર બ્રધર, કે લવ કુશ ભાઈઓ છે, તો આપણે એવું લખી શકીએ કે લવ અને કુશ ભાઈઓ છે એવું લખી શકીએ કે નહીં, કે એમાં બીજો આવે પણ લવ પણ કુશ નહીં, પણ શું જવાબ આવશે, તો કે એન્ડ। તો અહીંયા આપણે શું લખવાનું છે, એન્ડ, એટલે કે જ્યારે પણ બે કર્તાને જોડવાનું હોય, શું જોડવાનું હોય, જ્યારે પણ બે કર્તાને જોડવાની વાત હોય ત્યારે એન્ડનો ઉપયોગ થાય છે, બે કર્તાને તમારે જોડવાનો હોય એટલે એન્ડનો ઉપયોગ કરી લેવાનો। અહીંયા આપણે ઉદાહરણ લખ્યું કે લવ એન્ડ કુશ આર બ્રધર્સ, એટલે કે લવ અને કુશ જે છે એ ભાઈઓ
છે. પછી તો કે આપણે કર્મ વિશે વાત કરવાની હોય તો કર્મનું પણ એવી જ રીત આવે છે. આપણે એક સામાન્ય આવું વાક્ય લખી શકીએ કે રાજ હેઝ અ ટોય કાર. પછી રાજ હેઝ અ કાર, આવું એક વાક્ય આપેલું છે કે રાજ હેઝ અ ટોય કાર. અને એ જ રીતની ફરી વખત વાત કરી કે રાજ હેઝ અ કાર, એટલે કે રાજ પાસે રમકડાની એક કાર છે અને રાજ પાસે એક કાર છે. તો આની અંદર શું છે તો કે બે ની વાત છે. તો રાજ બે કરતા હરખા છે. વાત કોની છે તો કે એક છે અ ટોય કાર ની અને એક અ કાર ની વાત છે. તો આ આપણું જે છે કર્મ છે. તો એમાં આપણે કીધું કે કર્મ જોડવા માટે કયા શબ્દ નો ઉપયોગ થાય તો કે એન્ડ શબ્દ નો ઉપયોગ થાય છે. તો આપણે એને એન્ડ થી જોડીએ તો આપણો સૌ પ્રથમ કરતા, તો કરતા કોણ છે તો કે રાજ. પછી હેઝ શું છે તો કે અ ટોય કાર. પછી તો કે ખાલી જગ્યા રાજ હેઝ અ કાર, એટલે કે રાજ ની પાસે રમકડાની કાર છે, રાજ પાસે એક કાર છે અથવા તો કાર છે. તો બે વાક્ય ને ભેગા કરો તો કે રાજની પાસે રમકડાની કાર છે અને એક કાર છે. તો અહીંયા આપણે શું લખશું તો કે એન્ડ, એટલે કે રાજ હેઝ અ ટોય કાર એન્ડ અ કાર. તો આવી રીતે એટલે કે જ્યારે બે કર્મને જોડવાના હોય ત્યારે પણ એન્ડ નો ઉપયોગ થાય છે. પછી તો કે વિશેષણ એટલે કે એડજેક્ટિવ ને જોડવાના હોય ત્યારે, તો વિશેષણ આપણે જે આગળના વિડીયોમાં આપણે એડજેક્ટિવ વિશે ભણી ગયા છીએ કે કોઈ પણ કરતા જે છે અને કેવો એવો પ્રશ્ન કરવાની જે આપણને જવાબ મળે એ આપણું શું હશે, વિશેષણ હશે. તો કોઈ બહાદુર હોઈ શકે, સુંદર હોઈ શકે, બુદ્ધિશાળી હોઈ શકે, મોટું હોઈ શકે, આવા ઘણા બધા આપણે આગળ જે છે એ એડજેક્ટિવ છે. તો એના વિશે આપણે વાત કરવાની હોય ત્યારે તો આપણે લખીએ કે કનક ઇઝ બ્યુટીફુલ, હી ઇઝ ઇન્ટેલિજન્ટ. કનક છે એ સુંદર છે, તે બુદ્ધિશાળી પણ છે. તો આની અંદર તો કે આપણો કેવો છે તો કે બુદ્ધિશાળી અથવા તો બ્યુટીફુલ એટલે કે સુંદર. તો એડજેક્ટિવ ની વાત આવી કેવો છે, કનક કેવો છે તો કે બ્યુટીફુલ. તો આ કેવો પ્રશ્ન કર્યો એટલે આપણને શું મળ્યું, એડજેક્ટિવ. એડજેક્ટિવ કહેતા વિશેષણ. તો વિશેષણ ને જયારે બે જોડવાનો હોય ત્યારે કયા શબ્દ નો ઉપયોગ થાય તો કે એન્ડ શબ્દ નો ઉપયોગ થાય છે. તો કનક ઇઝ બ્યુટીફુલ, હી ઇઝ ઇન્ટેલિજન્ટ, બે એક જ વાત છે, એક જ ગર્દની વાત છે કે કનક સુંદર છે અને બુદ્ધિશાળી છે. તો બે વિશેષણ ને જોડવાનું હોય ત્યારે પણ કયા શબ્દ નો ઉપયોગ થાય છે તો કે એન્ડ શબ્દ નો ઉપયોગ થાય છે. તો આપણે એનો વાક્ય બનાવી તો કે કનક ઇઝ બ્યુટીફુલ એન્ડ ઇન્ટેલિજન્ટ. થઈ ગયું તો કે જો તો કનક છે સુંદર અને બુદ્ધિશાળી છે. તો આવી રીતનું એન્ડ આવે છે કે બે વિશેષણ હોય કે બે કરતા હોય કે બે કર્મ હોય એને જોડવા માટે જે છે એ આપણે એન્ડ નો ઉપયોગ કરીએ. હવે વાક્યની વાત કરીએ તો સામાન્ય આવું વાક્ય લખી શકાય કે રામ વેન્ટ ટુ ધ ફોરેસ્ટ એન્ડ કિલ્ડ રાવણ. રામ વનમાં ગયા અને રાવણને માર્યો. તો આ બે વાક્ય જોડાય કે રામ વનમાં જાય છે અને શું કરે છે તો કે રાવણને મારે છે. તો આવી રીતના બે વાક્યને પણ જોડી શકાય છે. હવે તો કે સામાન્ય રીતે હજી અહીંથી એક આ ઉદાહરણથી આગળના જો આપણે ઉદાહરણ લેવો હોય તો એવું લખી શકીએ કે જનક વેન્ટ ટુ સ્કૂલ, હી મેટ ટીચર. જનક વેન્ટ ટુ સ્કૂલ, હી મેટ ટીચર.
लेके जनक से ए निशाए गयो ते शिक्षक ने मल्यो तो आनु एन थी बनाओ गई तो के जनक वेंट टू स्कूल एंड मैं टीचर लेके जनक निशाले गयो अने शिक्षक ने मिलो लेके आ बे वाक्य ने जोड़वानो होय बे कर्ता ने जोड़वानो होय कर्म ने के विशेषण ने जोड़वाना होय त्यारे कया शब्द नो उपयोग थाय छे तो के एंड के जेने कंजंक्शन कहेवामां आवे छे लेके एंड शब्द नो उपयोग कर्ता कर्म विशेषण ने बे वाक्य ने जारे तमारे जोड़वाना होय त्यारे एंड शब्द नो उपयोग थाय छे तो आवी रीतनो आपणो जे छे ई एंड हतो तो के एंड शब्द नो आपणे फरी वखत एक વખત જોઈ લઈએ તો કે એન્ડ નો ઉપયોગ તો કે બે કર્તા ને બે કર્મ બે વિશેષણ હોય અથવા તો વાક્ય ને જોડવાનું હોય ત્યારે એન્ડ શબ્દ નો ઉપયોગ થાય છે અને જેને આપણે ઉદાહરણ પણ સારી રીતે લખ્યા તો હવે પછીનું જે કન્જંક્શન છે તો એ આપણું કન્જંક્શન જે છે એ બટ છે કયું છે બટ કે જેનો અર્થ છે એ પરંતુ અથવા તો પણ એવો થાય છે તો આપણે લખીએ બટ પણ અથવા તો પરંતુ હવે આ બટ ની અંદર કે જેનો અર્થ પણ અથવા તો પરંતુ એવો થાય છે તો એમની અંદર શું તો કે વાક્ય ની અંદર વિરોધાભાસ દર્શાવે બે વાક્ય વિરોધમાં છે એટલે કે બે વાક્ય ની અંદર વિરોધાભાસ છે આવું હશે તો આવું નહીં હોય ને આવું શું હોય તો આવું નહીં થાય એટલે કે વાક્યની અંદર જ્યારે વિરોધાભાસ દર્શાવવાનો હોય શું દર્શાવવાનું હોય વિરોધાભાસ જ્યારે પણ વાક્યની અંદર વિરોધાભાસ દર્શાવવાનો હોય ત્યારે આપણે બટ શબ્દ જે છે એનો ઉપયોગ કરવાનો છે આપણે ઉદાહરણ લખીએ તો કે વિશાખા વર્ક હાર્ડ She could not succeed. વિશાખા વર્કડ હાર્ડ શી કુડ નોટ સક્સીડ એટલે કે વિશાખા સખત મહેનત કરી વિશાખાએ સખત મહેનત કરી શી કુડ નોટ સક્સીડ તેને સફળતા મળી નહીં હવે વાક્યમાં જે આપણે બટ જે છે એ શબ્દનો શું અર્થ થયો તો કે પણ અથવા તો પરંતુ અને એનો ઉપયોગ શું છે તો કે વાક્યની અંદર વિરોધાભાસ દર્શાવવાનો બે વાક્ય વિરોધમાં છે વિશાખાએ સખત મહેનત કરી છતાં પણ એને સફળતા મળી નહીં તો જે વ્યક્તિ સખત મહેનત કરે અને સફળતા મળે આવો મોટા ભાગે હોય છે એટલે તો કે વાક્યની અંદર વિરોધાભાસ છે અહીંયા સખત મહેનત કરી છે પણ સફળતા સફળ થતા નથી એટલે બે વાક્ય વિરોધમાં છે કારણ કે સખત મહેનત અને સફળતા નથી મળતી આ બે વાક્ય કેવા છે તો કે એકબીજાની વિરોધમાં છે જ્યારે પણ બે વાક્ય એકબીજાની વિરોધમાં હોય ત્યારે બટ શબ્દનો ઉપયોગ કરવાનો છે તો આપણે આનો બનાવી તો કે વિશાખા વર્ક હાર્ડ બટ શી કુડ નોટ સક્સીડ વિશાખાએ સખત મહેનત કરી પરંતુ તેણી સફળ થઈ નહીં અથવા તો તેને સફળતા મળી નહીં તો કે પરંતુ અથવા તો પણ તેણે સખત મહેનત કરી અથવા તો વિશાખા જે છે એણે સખત મહેનત કરી પરંતુ સફળ થઈ નહીં અથવા તો વિશાખા જે છે એણે સખત મહેનત કરી પરંતુ તે સફળ થઈ ન આવ્યા એટલે કે વાક્યની અંદર જ્યારે પણ વિરોધાભાસ દર્શાવવાનો હોય એટલે કે એકબીજાની વિરુદ્ધમાં તમારે બે વાક્ય જ્યારે દર્શાવવાના હોય ત્યારે આપણે જે શબ્દ જે છે એ બટનો ઉપયોગ કરવાનો છે તો બટની જેવો એના સમાનાર્થી જેવો છે કે બટની જગ્યાએ તમે આ પણ મૂકી શકો તો બટની જેવો જ એક શબ્દ છે એટ કયો શબ્દ છે એટ કે જેનો અર્થ છે કે
અહીંયા તમે વિશાખા વર્કડા હાર્ડ એટ શી કુડ નોટ સક્સીડ અથવા તો તમે એવું લખી શકો કે વિશાખાએ સખત મહેનત કરી હજુ સુધી તે સફળ થઈ નથી. આવું પણ લખી શકો કે વિશાખા વર્કડ હાર્ડ એટ શી કુડ નોટ સક્સીડ. વિશાખાએ સખત મહેનત કરી અથવા તો સખત મહેનત કરે છે છતાં પણ અથવા તો હજુ સુધી તે સફળ થઈ નથી. એટલે કે બટ અને એન્ડ એટ જે છે આ બે એકબીજાની સમાનાર્થીમાં છે કે જે બે નો અર્થ એક જ સરખો થાય. કે બટ ની જગ્યાએ તમે એટ પણ લખી શકો તો એટ ની જગ્યાએ બટ પણ લખી શકો. પણ આપણને ધોરણ 9 ની અંદર ખાલી બે જ વિકલ્પ અંદર કૌંસમાં આપેલા છે અને કહેશે કે તમે બે માંથી એક શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો બટ અને એટ ભેગું આપણને આપેલું છે નહીં. એટલે કે બટ અને એટ જે છે આ બે શબ્દ એક જ સરખા છે. એટલે કે તમે બટ ની જગ્યાએ એટ પણ વાપરી શકો અને એટ ની જગ્યાએ બટ પણ વાપરી શકો. સો એટલે કે જ્યારે પણ બટ કે જેનો અર્થ પણ અથવા તો પરંતુ થાય છે તો એની અંદર જ્યારે એટલે કે વાક્યની અંદર જ્યારે વિરોધાભાસ બતાવતો હોય ત્યારે આપણે કયા શબ્દ ઉપયોગ કરવાનો છે કાં તો બટ અથવા તો એટ નો ઉપયોગ કરવાનો છે. વાક્યની અંદર બે માં વિરોધાભાસ જુઓ. ઉદાહરણ તરીકે વિશાખા વર્ડ હાર શી કુડ નોટ સક્સીડ. આવું એક ઉદાહરણ છે કે જેની અંદર સખત મહેનત કરે છે પણ સફળતા થઈ નથી. તો આ બે ની અંદર જે છે વાક્યનો વિરોધાભાસ બતાવે છે. તો આપણે કયા શબ્દનો ઉપયોગ કર્યો હતો કે બટ અથવા તો એટ શબ્દનો. એટલે ખાસ યાદ રાખવાનું કે બટ અને એટ આ બે એકબીજાની સમાનાર્થી છે કે બે ની બે એકબીજાની જગ્યાએ આવી શકે. તો આવી રીતનું જે છે એ આપણું બટ છે. એટલે કે જ્યારે પણ વાક્યની અંદર બે વાક્યનો વિરોધાભાસ દર્શાવવાનો હોય ત્યારે આપણે બટ શબ્દનો અથવા તેના સમાનાર્થી તરીકે એટ શબ્દનો ઉપયોગ કરવાનો છે. પછી તો કે હવે આપણે વાત કરવાની છે ઓર. તો કે આપણું જે ત્રીજું કન્જંક્શન છે અને આમ ચોથું તો કે ઓર એટલે કે અથવા. ઓર એટલે કે અથવા. હવે આ ઓર ની અંદર અથવા કીધું છે એટલે આપણને આનો સામાન્ય ઉપયોગ ખબર પડી ગયો કે આપણને શું આમાં જાણવાનું છે. તો કે વિકલ્પ પસંદ કરવાનો છે. આ ઓર નો ઉપયોગ શું છે તો કે વિકલ્પ પસંદગી. તમને બે વસ્તુ અથવા તો કઈ બે વસ્તુ આપેલી હોય એમાંથી આપણને બે માંથી એકની પસંદગી કરવાનું જે છે એ વાત કરવાની છે. એટલે કે એ રીતના વિકલ્પ હશે. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ છીએ કે તમે ચા લેશો અથવા કે કોફી. આવું આપણને પૂછે કહો તો કાં તો આપણે ચા લઈએ છીએ અથવા તો શું લઈએ છીએ કોફી લઈએ છીએ. એટલે કે એની અંદર જ્યારે વિકલ્પ પસંદ કરવાની વાત આવે ત્યારે આપણે જે છે એ ઓર નો ઉપયોગ કરવાનો છે. એટલે કે આપણે એનું જે ઉદાહરણ છે એ આવું લખી શકીએ કે યુ વિલ ટેક ટી યુ વિલ ટેક કોફી. તો આવું ઉદાહરણ છે તો આપણે આમાં એવું લખી શકીએ કે યુ વિલ ટેક ટી ઓર કોફી. કે તમે ચા લેશો કે કોફી અથવા તો તમારે ચા અથવા તો કોફી લેવાની છે. તો આવી વાત છે. એટલે કે બે વિકલ્પની વાત કરવાની હોય ત્યારે પણ આ જે ઓર શબ્દ જે છે એનો ઉપયોગ થાય છે. અથવા તો તમને એવું બતાવે કે આપણે ઉદાહરણ લઈએ કે જેની અંદર આપણે સૌથી વધારે વિકલ્પ પસંદગી તો છે જ તે પણ આપણે કોઈ સખત મહેનત કરી હોય અને તમે નિષ્ફળ જાઓ તો પણ આ ઓર શબ્દ છે એનો ઉપયોગ થાય છે. તો આ ઓર જે છે એની જેવો શબ્દ જે છે આની ઉપર એવું લખી શકો કે તમારે ચા અથવા તો કોફી લઈ શકો તો ચા નહીતર કોફી થી મિલ્યો. આવી કોઈને આપણે આગ્રહ કરવો હોય તો ચા નહીતર તો કોફી લો એવો આગ્રહ આપણે કરીએ છીએ.
તો એવી જ રીતનો જે અધરવાઇઝ જે છે એનો પણ આપણે ઉદાહરણ લઈએ તો કે યુ મસ્ટ વર્ક હાર્ડ, યુ મસ્ટ વર્ક હાર્ડ, સખત મહેનત કરી યુ વિલ ફેલ, યુ વિલ ફેલ, એટલે કે તમારે સખત મહેનત કરવી પડશે નહીંતર શું થશે તો કે યુ વિલ ફેલ, એટલે અધરવાઇઝ અથવા તો ઓર થી તમે બનાવી શકો છો, આપણે બે થી બનાવી તો કે યુ મસ્ટ વર્ક હાર્ડ ઓર યુ વિલ ફેલ, અથવા તો યુ મસ્ટ વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ, એટલે કે તમે છે એ સખત મહેનત કરો નહીતર યુ વિલ ફેલ, તમે નિષ્ફળ જશો અથવા તો નાપાસ થશો, અથવા તો એવું લખીએ કે તમે સખત મહેનત કરો અથવા તમે નાપાસ થશો, એટલે આ જે ઓર છે એનો અર્થ અથવા એવો થાય છે અને અધરવાઇઝ નો અર્થ પણ નહીતર એવો થાય છે, એટલે કે આપણે જેમ બટ ની જગ્યાએ આપણે એટ લીધું હતું એવી જ રીતનું ઓર ની જગ્યાએ આપણે અધરવાઇઝ પણ લખી શકીએ, એટલે કે આ તમે એકબીજાની જગ્યાએ લખી શકો કે જેનાથી વાક્યનો અર્થ ન બદલે, અધરવાઇઝ નહીતર યુ વિલ ફેલ એવું લખો અથવા તો ઓર યુ વિલ ફેલ, એટલે કે બે વાક્યની અંદર એનો અર્થ ના બદલે એમના વિશેની ખાસ નોંધ લેવાની કે બે વાક્ય છે એકબીજાને અથવા તો આ બે શબ્દ જે છે ઓર એટલે કે અથવા અને અધરવાઇઝ એટલે કે નહીતર, કે જે બે છે એકનો અર્થ છે અથવા અને બીજાનો અધરવાઇઝ નો અર્થ છે નહીતર, કે બે એકબીજાને સમાંતર છે પણ અર્થ એકબીજી એક જ થાય છે, એટલે કે બે એકબીજાની જગ્યાએ લખી શકો, આપણને ક્યારેય પણ પરીક્ષામાં બે ભેગા આપેલા હશે નહીં, અને આ બે વાક્ય છે એની અંદર આપણને કીધું કે યુ મસ્ટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ, તમે સખત મહેનત કરો અથવા તો નિષ્ફળ થશો, અથવા તમે સખત મહેનત કરીને તમે નિષ્ફળ થશો, અથવા નહીંતર તમે કોઈ પણ આવો શબ્દ તમે ત્યાં લખી શકો છો, એટલે કે ઓર અથવા તો અધરવાઇઝ આ બે શબ્દનો તમે ઉપયોગ કરી શકો છો, અને ઓરનો સામાન્ય ઉપયોગ શું છે તો કે વિકલ્પ પસંદગી માટે, તમને બે વિકલ્પ આપે એમાં તમારે પસંદ કરવાનું હોય, આપણે ઘણી જગ્યાએ કોઈ મહેમાન તરીકે ગયા હોય તો આપણને ચા અથવા કોફીનું પૂછે તો એમાં વિકલ્પ હોય છે કે ચા કે કોફી, તો એમાં કદાચ આપણે અંગ્રેજીમાં કહેવાનું હોય તો કે વિલ યુ ટેક ટી ઓર કોફી, શું તમે ચા લેશો કે કોફી, આવું તમને પૂછી શકે, એટલે કે જ્યારે વિકલ્પ પસંદગીનો જ્યારે વાત આવે છે ત્યારે ઓર અથવા તો અધરવાઇઝ શબ્દ જે છે એનો ઉપયોગ કરવાનો રહેશે, તો આ એ બે ઓર અને અધરવાઇઝ આ એકબીજાને સમાંતર છે, એટલે કે બે નો અર્થ એક જ સરખો થાય છે, એટલે કે ઓર નો અર્થ છે એ અથવા એવો થાય છે અને જ્યારે અધરવાઇઝ નો અર્થ જે છે એ નહીતર એવો, પણ બે નો ઉપયોગ એક જ સરખો થાય છે. હવે વાત કરીએ આપણે સો, ઓકે સો એટલે કે તેથી, કે સોનો અર્થ જે છે એ તેથી એવો થાય છે. હવે આની અંદર જે છે સોની અંદર તો એની અંદર પ્રથમ વાક્ય જે છે એ આપણું કારણ હશે અને એની પછીનું જે વાક્ય હશે એ આપણું શું હશે પરિણામ હશે, એટલે કે પ્રથમ વાક્ય આપણું કારણ હશે જ્યારે બીજું વાક્યનું પરિણામ હશે, એટલે કે સામાન્યમાં યાદ રાખવું હોય તો પ્રથમ વાક્ય આપણું કારણ હશે વત્તા સો વત્તા પરિણામ, એટલે કે પ્રથમ વાક્ય આપણું કારણ હશે અને જે પરિણામ હશે એટલે કે પરિણામ જે છે એનું કારણ, એટલે કે કારણ જે આપેલું હશે કારણ હોય પછી સો હશે અને એનું પરિણામ હશે. આપણે ઉદાહરણ તરીકે એવું લખીએ કે રાહુલ વોઝ બ્રેવ, હી કુડ કેચ ધ થીફ, રાહુલ બહાદુર હતો
ઈ કુળ કેચ તથી તેણે ચોરને પકડ્યો. હવે આ પહેલું છે ઈ કારણ છે. શું કારણ છે કે રાહુલ બહાદુર છે, તેનું પરિણામ હોય એવું બહાદુર હોવાનું, તો કે એને ચોરને પકડ્યો હતો અથવા તો એ પકડી શકે છે, એટલે કે પકડ્યો હતો. એટલે પહેલું જે વાક્ય છે રાહુલ વોઝ બ્રેવ, એટલે કે આ પહેલું વાક્ય છે આપણું કારણ છે, અને એનું કારણ જે છે તેનું પરિણામ હોય એવું, તો કે હી કુડ કેચ ધ થીફ, એટલે કે જેણે ચોરને પકડ્યો અથવા તો પકડી શક્યો, એટલે કે બહાદુર છે એટલા માટે એને શું કર્યું, ચોરને પકડ્યો. એટલે કે પહેલું વાક્ય આપણું કારણ હોય અને બીજું વાક્ય જયારે પરિણામ હોય, ત્યારે એની અંદર સો શબ્દનો આપણે એટલે કે કન્જંક્શન તરીકે સો નો ઉપયોગ કરવાનો રહેશે. તો આપણે એવું લખી શકીએ કે રાહુલ વોઝ બ્રેવ સો હી કુડ કેચ ધ થીફ. રાહુલ બહાદુર હતો તેથી તેણે ચોરને પકડ્યો. એટલે કે આમાં જે રાહુલ છે એ બહાદુર છે, એ આપણો બહાદુરી છે, એ આપણું કારણ છે, એનું પરિણામ હોય એવું, તો કે એને ચોરને પકડ્યો. એટલે કે કારણ અને પરિણામ, એટલે કે પહેલું કારણ હોય અને પછીનું પરિણામ હોય, ત્યારે આપણે સો શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે કે રાહુલ વોઝ બ્રેવ સો હી કુડ કેચ ધ થીફ. એટલે કે પહેલું આપણે કારણ આપેલું છે અને બીજું વાક્ય જે છે આપણું પરિણામ હોય, ત્યારે આપણે જે છે ઈ સો શબ્દનો એટલે કે તેથી શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો આની જેવો એક આપણો શબ્દ છે કે જેની જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, તો કે ફેરફોર, કે જેનો માટે એવો થાય છે, તેથી અથવા તો માટે, આ બે શબ્દ એક જ હતા સો અને ફેરફોર. અહીંયા આપણે ફેરફોર નો ઉપયોગ કરી શકીએ કે રાહુલ બહાદુર હતો માટે તેણે ચોરને પકડ્યો, આવું લખી શકાય. એટલે કે બે વાક્ય માં તમે સો એટલે કે તેથીનો અને ધેરફોર એટલે કે માટેનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે કે સો નો અર્થ જે છે તેથી એવો થાય છે અને ધેરફોર માટે પણ માટે એવો શબ્દ ઉપયોગ થાય છે. તો એમની અંદર પણ આ જે ધેરફોર છે એમાં પણ આવું જ છે કે કારણ હોય પછી સો અથવા તો ધેરફોર અને પરિણામ. તો આપણે આનું પણ બનાવી શકીએ કે અહીંયા સો ની જગ્યાએ આપણે શું લખી શકીએ, તો કે ધેરફોર, તો કે રાહુલ વોઝ બ્રેવ, બહાદુર હતો રાહુલ, ધેરફોર ઈ કુડ કેચ ધ થીફ, માટે તેણે ચોરને પકડ્યો હતો. એટલે કે જ્યારે આપણને પહેલું વાક્ય કારણ આપેલું હોય અને બીજું પરિણામ આપેલું હોય, ત્યારે સો અથવા તો ધેરફોર શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે. તો આવી રીતના આપણે આ જે વિડીયો જે છે એમની અંદર પહેલા તો એન્ડ ભણ્યા, તો કે એમની અંદર શું છું, તો કે કર્તા, કર્મ, વિશેષણ અને વાક્ય. આપણે એમનો ફરી વખત એક વખત જે એનું સામાન્ય માહિતી જે છે એ આપણે મેળવી લઈએ, તો કે આપણે સૌ પ્રથમ ભણ્યા એન્ડ. તો એન્ડની અંદર આપણે કર્તા, કર્મ, વિશેષણ અને વાક્ય જોડવાની વાત કરી, તો કર્તા બે આપેલા હોય, કર્મ બે આપેલા હોય, વિશેષણ આપેલા હોય કે વાક્ય આપેલા હોય, ત્યારે આપણે એમનો ઉપયોગ કરવાનો, અને આપણે એનું ઘણા બધા ઉદાહરણ લીધા. પછી આપણે બટની વાત કરી હતી, તો કે બટ અને એની સાથે કયો શબ્દ, તો કે એ, આ બે એકબીજાને સમાંતર છે, એટલે કે એકબીજાની જગ્યાએથી મૂકી શકો કે બટનો અર્થ પણ થાય છે અને એટનો હજુ સુધી એવો અર્થ થાય છે. પછી આપણે ઓર અને અધરવાઇઝ, એટલે કે ઓર અને અધરવાઇઝ, આવા શબ્દનો ઓર એટલે કે અથવા અને અધરવાઇઝ જે છે એનો નહીતર એવો અર્થ થાય છે. તો એની અંદર આપણે ઓર ની વાત કરીએ તો એમાં પસંદગી કરવાની, વિકલ્પ તમને આપ્યો હોય એમાંથી પસંદગી કરવાની, ત્યારે ઓર અથવા તો અધરવાઇઝ નો ઉપયોગ થાય છે. અને છેલ્લે આપણે સો અને ધેરફોર ભણ્યા, તો કે સો અને ધેરફોર, કે સો નો અર્થ છે ઈ તેથી એવો થાય છે અને ધેરફોર નો અર્થ જે છે ઈ માટે એવો થાય છે. તો આપણે આ જે એન્ડ, બટ, એટ, ઓર, અધરવાઇઝ, સો અને ધેરફોર આમના વિશે વાત કરી. તો ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ બે કર્તા જોડવાનું હોય, બે કર્મ જોડવાનું હોય, વિશેષણ જોડવાનું હોય કે બે વાક્ય જોડવાના હોય, ત્યારે કયા શબ્દનો ઉપયોગ થાય છે, તો કે
એન્ડ શબ્દનો પછી બટ અને એટ એટલે તો કે વાક્યમાં જ્યારે આપણે વિરોધાભાસ દર્શાવવાનો હોય એટલે કે એક વાક્યના વિરોધમાં બીજું વાક્ય હોય સખત મહેનત કરીને નિષ્ફળ ગયા તો આ બે વાક્ય એકબીજાના વિરોધમાં છે તો આપણે બટ અને એટ શબ્દનો ઉપયોગ કરશું પછી ઓર અથવા તો અધરવાઇઝ તો આની અંદર આપણે વિકલ્પ આપેલા હોય વિકલ્પની પસંદગી કરવાની હોય ત્યારે આપણે ઓર અને અધરવાઇઝ શબ્દનો ઉપયોગ કરશું અને છેલ્લો આપણો સો અને ધેરફોર તો સો નો અર્થ છે તેથી અને ધેરફોર નો અર્થ છે માટે એવો થાય છે તો એમની અંદર પહેલો તો કે પહેલું વાક્ય કેવું છે તો કે કારણ હશે પછી અને બીજું વાક્ય કેવું છે તો કે પરિણામ તો કે કારણ અને પરિણામ બે આપેલું હોય એટલે કે પહેલું વાક્ય કારણનું હોય અને બીજું વાક્ય જે પૂર્ણ વિરામ પછીનું બીજું વાક્ય હોય એ પરિણામનું હોય ત્યારે આપણે સો અથવા તો ધેરફોર નો ઉપયોગ કરવાનો રહેશે ત્યારે એમ તમે સોની જગ્યાએ ધેરફોર તો ધેરફોર ની જગ્યાએ સો પણ લખી શકો ઓર અધરવાઇઝ એમ તમે બદલી શકો બટ અને એટ આ તમે સમાનાર્થીમાં લઈ શકો છો તો આજના વિડીયોની અંદર આપણે એટલા કન્જંક્શન ભણ્યા છીએ હવે આગળના કન્જંક્શન જે છે એ આવતા વિડીયોની અંદર વાત કરીશું.